नमस्कार मित्रों, यूट्यूब चैनल आपणे बनावी अने घणो टाइम थयो। 1400 1300 1400 जेवा सब्सक्राइब थई गया अने लगभग 4 महीनाथी पछी कोई एनी अंदर मैं विडियो मूक्यो नथी। गयुं लॉकडाउन हतुं त्यारे हूँ अहींया फार्मे हतो अने आम लेक्चर टाइपना विडियो मोकलतो मूकतो અને લોકોને ગમતા, પણ 3-1 મહિનાથી મને સરકારી કોલેજના પ્રિન્સિપાલનો ચાર્જ મેં સંભાળ્યો અને જવાબદારી થોડીક મોટી થઈ એટલે આવું કરી ન શક્યો। પણ આ દિવાળીની રજામાં હું અહીંયા મારા ફામે આવ્યો છું, જ્યાં હું લોકડાઉનમાં 90 દિવસ સતત અહીંયા રોકાણો હતો। પ્રકૃતિને આમ મન મૂકીને માણી હતી, ખૂબ ખૂબ જ મજા આવી તે દિવસોમાં। લગભગ 4 મહિના સુધી ચોમાસાના પાછો હું અહીંયા આવ્યો નથી, આજે આવ્યો તો મને એમ થયું કે ઘણા મિત્રો આ યુટ્યુબનો મારો વિડીયો ચેનલને જુએ છે, બોમ્બેની અંદર છે, બરોડાની અંદર છે, અમદાવાદની અંદર છે, ઘણા મિત્રો છે। ખાસ કરીને કેરી સમયનો એક મારો વિડીયો સૌને બહુ ગમ્યો હતો, તો આજે મને એમ થયું કે હું જ્યાં છું અત્યારે જે ફાર્મની અંદર, આ ફાર્મનું આખું એટમોસ્ફિયર લોકેશન એ મારે શેર કરવું છે। આમ તો આ યુટ્યુબ એક એવું માધ્યમ છે કે એક વિડીયો બનાવીને આપણે કેટલું એક મોટું એક પ્લેટફોર્મ છે આ, પણ મેં જોયું કે બહુ આમ ટફ રહીએ ને કે બહુ સરસ વિડીયો બનાવો સરસ વિડીયો બનાવો, તો એ વિડીયો બનાવવામાં મહિનાઓ હોય છે, એકદમ રફ વિડીયો બનાવી નાખવો જોઈએ। આ જે હું વાત કરું છું, વાત કરતાં કરતાં આજે મારી એવી ઈચ્છા છે કે આવી રીતનો એક રફ વિડીયો બનાવીને અને થોડુંક અહીંની લોકેશન બતાવવું, અહીંયા જે માણસો મારા બગીચામાં કામ કરતા હોય છે કેવી રીતના કરતા હોય છે, કેવું કામ કરતા હોય છે બતાવું છું। હમણાં અહીંયા આગાશી ઉપર ચડીને પણ હું બતાવીશ કે બે ખેતર જ દૂરથી જંગલ નેશનલ પાર્ક ચાલુ થાય છે। આ ફાર્મ છે એ રસુલપરા ગીર વચ્ચેનું એક ગામ છે રસુલપરા। મારું મૂળ ગામ તો આકોલવાડી છે, પણ મારું એક ફાર્મ અહીંયા રસુલપરાના ગામ તળની અંદર છે, બહુ સારું ફાર્મ છે। અને રસુલપરા પણ અહીંથી 1 કિલોમીટર દૂર એવું ગામ છે, 1.5 કિલોમીટર, અને સરસ મજાનું લોકેશન છે અહીંથી જૂનાગઢ 80 કિલોમીટર દૂર થાય, 80-85 કિલોમીટર। અને આ વાતાવરણ એવું છે કે અહીંયા કોઈ આધુનિકતા હજુ સુધી પ્રસરી નથી, એકદમ જે જૂનાકાળનો જે પવન ને જૂનાકાળનું જે વાતાવરણ, જૂનાકાળનું જે કોઈ પ્રદૂષણ વગરનું વાતાવરણ એવું અહીંયા વાતાવરણ છે। અહીંયા આવીએ એટલે આનંદ જ આવે, મજા આવે, એમ લાગે કે ઝડપથી હવે નોકરીમાંથી જ્યારે રિટાયર થઈએ ત્યારે અહીંયા પછી જીવવા વહી આવીએ એવું સરસ મજાનું વાતાવરણ છે। તો આજે હું અહીંયા જ્યાં છું ત્યાં અત્યારે લગભગ સાંજના 4:30-5 જેવો સમય થયો છે, અત્યારે ખેતરમાં જાઉં, લોકો કામ કરે છે એ બતાવું, અને કદાચ આ વિડીયો આજે હું કદાચ અપલોડ નહીં કરી શકું કારણ કે આ નેટવર્કનો પ્રોબ્લેમ છે, તો હું જૂનાગઢ જઈને પણ વાઈફાઈની અંદરથી આ વિડીયો અપલોડ કરીશ। દિવાળીની રજામાં આવેલો છું, આજે લગભગ 16 તારીખ જેવું છે અને 3-1 દિવસની રજામાં હું અહીંયા આવેલો છું, એટલે આ બતાવીશ તમને। અત્યારે હું ખેતરમાં જાઉં છું, આ સામે દેખાય ગીર વિસ્તાર છે, આ છેલ્લા ખેતરું છે જો, આ આમ તો ગીર જ છે બધું પણ ટૂંકમાં જંગલ છે। આ જે પાછળનું જંગલ દેખાય છે એ નેશનલ પાર્ક જંગલ આવી જાય છે, અને સામે જે દલખાણિયા આવે ધારી તાલુકાનો ત્યાં સુધી આ જંગલનો વિસ્તાર છે પથરાયેલો, બતાવું છું જો આ। અને બહુ મધ ગીર કહેવાય, એટલું રમણીય છે આ, એમાં જાનવરલા, સાવરાનું ભોયરું, લાતિયો નેસ આવા બધા વિસ્તારો આવેલા છે, જોકે અત્યારે પ્રતિબંધિત છે, પ્રોહિબિટેડ એરિયા ગણાય છે, નેશનલ પાર્ક ગણાય છે, એમાં જવાનું નથી હોતું। અને આ જે રસુલપરા ગામ છે 1-2 કિલોમીટર દૂર છે આ ગામ, 1-1.5 કિલોમીટર નાનું એવું ગામ છે, સરસ ધારની ઉપર નાનું એવું ગામ છે, સરસ અમારું દૂધ ઘી માખણ અહીંયા જે જોઈએ એ ફામે અમે ગાયો નથી રાખતા, પણ ત્યાંથી લઈ આવીએ છીએ,
સરસ મજાનું ઊંચેથી બતાવીએ. આ વિસ્તાર જૂનાગઢથી 80-85 કિલોમીટર રસ્તા ઉપરથી દૂર થાય અને અહીંથી સાસણ પણ આ જે રસુલપરા ગામ પછી અમૃતવેલ ગામ આવે, આમ તો સિરવાણ ગામ આવે, આદિવાસી સીધી બાદશાહોનું ગામ. અત્યારે આપણા ખેતરમાં જે લોકો કામ કરે છે એ સિરવાણ ગામના વતનીઓ છે. નાનું એવું ગામ છે આ સીધી બાદશાહોનું. ચિષ્ણો ચલો આપણે છે ને બેટા, શું કરે છે, મારી સાથે આવતો, આપણે ખેતરમાં જવું છે. વિશ્વા આવું છે તમારે, બધા કામ કરે છે ત્યાં, ચલો મારી સાથે આવું તો. કઈ બાજુ કામ કરે આ લોકો? આ બગીચો છે, ચોમાસામાં જ્યારે આ બગીચાની અંદર પુષ્કળ ખડ ને ઘાસ ને એવું બધું ઉગેલું હોય છે, ત્યાર પછી માણસો આવીને સફાઈ કરે છે, ખડ વાઢે છે, કાપે છે. બહુ ખડ એમ તો આ ઓથમાં ન થાય, આ બધી ડ્રીપની નળી ઉપર ચડાવી દીધેલી હોય છે. અત્યારે બગીચો સાફ થઈ ગયેલો છે અને ચૂનો કરે છે. આ જે થળી આપણે જોઈએ છીએ એ ચૂનો કરે. આવે બેટા તું? અરે વાહ 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 વાહ. કઈ બાજુ મહેમુદાબેન આયા છે? અસલમ ત્યાં છે? અચ્છા, ચૂનામાં વહી ગયો એમ ને, લાઈટ વહી ગઈ ને એટલે. કેરી ટાઈમે કંઈક અલગ જ મજા હોય છે, કેરી ખાવાની પણ મજા હોય અને ઉનાળાનો સમય હોય, બગીચા બહાર બધે બહુ ગરમ વાતાવરણ હોય, એ ખરું ઠંડુ હોય છે. અસલમ ચૂનામાં વહી ગયો ભાઈ, તું ચૂનામાં વેડગો, ચૂનામાં સ્માઈલ હાલે. ચૂનો લાઈવ શૂટિંગ શૂટિંગ ચાલુ છે ભાઈ તમારું. આ ચૂનો અત્યારે ભીનો લાગે, પછી કોરો થાય ત્યારે સરસ મજાનો ઉઠે, કલર થાય. આ ચૂનો ભૂવાનું શું કારણ અસલમ? ચૂનો ભૂવાનું કારણ શું? મોર થતું ચૂનો મુંડો ન લાગે, કીડા ન પડે, ફૂગ ન થાય. વાહ વાહ વાહ. આ હું છે ને યુટ્યુબ ના બધા લોકોને બતાવું છું અસલમ, એટલે એમને ખબર પડે બધાને. આ પાન છે ફૂગ વગરના પાન છે, જો આ નરવાઈ છે, આ પાનની અંદર જુઓ તમે, આ એની જે ગ્રોથ છે. આ પાન બહુ મોટા પાન છે, આમ તો મારા હાથ સાથે લંબાઈ લેતા ખબર પડે કે એક હાથના આ પાન છે. જુઓ તમે હાલે તો જીશનું આ પાન છે ને, એ તારી હાઈટ સાથે રાખ જીવ પડે. હાલે આમ હાથમાં જલ્દી તારા હાથમાં. વાહ વાહ વાહ, મોટું પાન છે ભાઈ, પાન મોટા પાન છે, બહુ સરસ પાન છે. રીતના આંબા હોય છે. હવે અત્યારે દિવાળી આવી ને,
અગિયારમા મહિનામાં બગીચો ફૂટવાની શરૂઆત થઈ જાય છે. આ વર્ષે કેરીની સિઝન થોડીક લેટ રહેશે. અગિયારમો મહિનો ચાલુ થઈ ગયો છે. અગિયારમા મહિના નામ તો અડધો મહિનો વહી ગયો છે. હજુ ક્યાંય મોર નથી દેખાતો. મોર દેખાય અસલમ ક્યાંય? હે, શું થયું છે? તૈયારી છે ને બગીચા દેશમાં. ભડકો ન કરાય, કઈ માથે મારી દે થોડુંક એટલે થઈ જાય. બસ ચોમાસામાં બગીચામાં કંઈ કરવાનું હોતું નથી. ચોમાસું જેવું પૂરું થાય ત્યાર પછી આ બધી સાફ સફાઈનો કાર્યક્રમ ચાલે. આજે ચૂનો કીરો એવું આ બધું સફાઈ કરવાનું, ખાખાઓ આ બાજુથી ખેંચીને આમ પારો કરી દેવાનો. અને અત્યારે મોર આવવાની શરૂઆત થાય ડિસેમ્બર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી આ ત્રણ મહિનાની અંદર મોર આવશે જુદા જુદા તબક્કે. અને એ કેરી એપ્રિલથી ચાલુ થશે. ડિસેમ્બર મહિનામાં આવી જશે કેરી. માર્ચના એન્ડમાંથી ચાલુ થઈ જશે. બહુ ઓછી જૂજ કેરી, 10% કેરી, 10 પણ નહીં. અને જાન્યુઆરી મહિનામાં અને 12મા મહિનામાં જે કેરી આવી જશે એ આપણે રનિંગ કેરી જે આપણે ખાઈએ છીએ મે મહિનાના એન્ડમાંથી એ આવી જાય છે. હજુ અત્યારે ક્યાંય મોર નથી આવ્યો. હજુ તો ક્યાંક ક્યાંક આ રીતના ઉપર હજુ કોરામેણ આવે છે. આ જે કોરામેણ આવે છે આ કોરામણ છે એની અંદર કેરી મોડી આવશે. આ જાન્યુઆરીની અંદર ગલઢી કોઈ થઈ જશે. અત્યારે જે કલર છે એ બદલી જશે, લાલ કલરમાંથી લીલો કલર થઈ જશે, ગલઢી કોડ થઈ જશે. જે જનરલ આવા આંબાની છે એવી આવી બધી. અને ત્યાર પછી એની અંદર મોર આવવાની શરૂઆત થઈ જશે. મોર આવ્યા પછી 4 મહિના 4.5 મહિના સુધી આ કેરી મોર આંબા ઉપર રહે છે. કેરી થાય છે બનવામાં એટલો પછી વાર લાગે છે. અરે જયતી બેન, તું તો જબરજસ્ત બેઠી છું બેટા. અમારી બે મુનિઓ છે, છોટી મુનિ, બડી મુનિ. અરે વાહ જયતી, તારે કઈ કેવું છે બેટા? યુટ્યુબ નો વિડીયો બનાવું છું. હા બેટા, એટલે ચીટીઓ ફેરો તો હવે નાવું જ તમારે સ્વિમિંગ પૂલ માં નાવું હોય તો નાવાય પડો બધા જા. પણ ઠંડી હવે આવે લાગે ભાઈ, આવું ના કરાય અત્યારે. હાલો હવે હું ઉપરથી છે ને વિડીયો બનાવીશ બધા ઉપરથી. આ રેડ મકોડા મુમના જેને આપણે કહીએ છીએ, આમાં દવા ન છટાતી હોય ત્યારે આ લોકો મુમના છે ને આની અંદર આવતા હોય છે. આગળ છે જલાવશું, જો ખુલા જો અંદરથી નીકળ્યા એકદમ તીખા હોય. એક છે તમે અડો અને કરડે એટલે બહુ બળતરા થાય. આ એનું એક ઘર છે, એમણે એનું ઘર બનાવેલું છે. એની અંદરથી કલમની ડાળ પણ ફૂટે છે, મોર ફૂટતો હોય કે. ખેડૂત મિત્રમાં આવે છે આનું નામ. બિલકુલ નુકસાન નથી કરતા, પણ જે ઈયળો થાય કે કોઈ એવી વસ્તુ થાય જે નેગેટિવ કીટકો કહેવાય ખેતીની અંદર નુકસાન કરે એવા એવા કીટકોને આ મારીને ખાય છે.
કાળા મકોડા જેવા રેડ મકોડા. હિચકા નાખ્યા એટલે એક બે નાખવાના છે, ઓઇલ કરી દીધું આમાં બધે. અત્યારે રાત પડી છે, રાત્રે અહીંયા ધૂણો હોય, કેમ્પ ફાયર જેવું, રોજ દૂર દૂર સિંહ ઉગતા હોય, સરસ મજાનો ભૂર પવન આવે છે અત્યારે, ઉપર કલમુના જે પાનના વૃક્ષના અવાજ આવે છે, અને આ રીતના ઠંડક ઠંડીની અંદર આ તાપવાનું તાપણું છે ત્યાં પણ ઓર મજા આવે છે. આ રીતનું બાળકોને પણ પ્રકૃતિ માણવા મળે. સિંહનો અવાજ આવતો હોય, ઘણી વખત સિંહ પણ અહીંયા આવી જતા હોય છે, ક્યારેક આસપાસ ભૂખતો હોય અને આપણે અહીંયા જઈને ઊભા રહીએ તો પણ જોવા મળે છે. સિંહ કોણ છે? ડાયો હોય. ગાંડું કોણ હોય? ગુજરાતી સિંહ આવે તો મજા આવી જાય ને. લાયન, લાયન ઇપ્રાને શું કહેવાય? લેપર્ડ. અને હિન્દીમાં? હિન્દીમાં તેંદવા. તેંદવા, તેંદવા. હસતો હસતો બેઠો મારો દીકરો. અરે વાહ, ભાઈ વાહ.
વિષ્ણુ ઉભો થઈ ગયો ને હે હે જીષ્ણુ માર કૂદકો માર કૂદકો જય યોગેશ્વર જય યોગેશ્વર જય યોગેશ્વર જય યોગેશ્વર જય યોગેશ્વર વિકલ્લે જય યોગેશ્વર જય યોગેશ્વર બેટા જય યોગેશ્વર મારા દીકરાને ભગવાન સુખ શાંતિ આરોગ્ય સ્વાસ્થ્ય બુદ્ધિ બધું જ આપે બેટા જય યોગેશ્વર બેટા જય યોગેશ્વર જય યોગેશ્વર મારો દીકરો કેવું સરસ અંજવાળું થાય છે હે છેલ્લામાં બેઠી હશે એક સવાર છે આ શિયાળાની સવાર ભૂરપવન સરસ મજાનો અત્યારે શિયાળાનો આવે છે ભાઈ ચૂડાનું કામ પેલી બાજુ અધૂરું છે આ સાઈડ અધૂરું છે આ ચૂડાનું ને બધું કામ ચાલે છે લગભગ ચોમાસા પછીની જે સફાઈ કરવાનું કામ હતું એ બધું થઈ ગયું છે
બંને બાજુથી આ વખતે ટ્રેક્ટર નથી ચલાવ્યું ફાર્મમાં, ખેડ નથી કરી જરાય કોઈ રોટી વેટર કે હેરો, પણ આખા આખા હોય એ બધા લઈને આમ વચ્ચે લઈ લીધા પેલા ઓલા ઓલી બાજુ ગાડાની અંદર. આ રીતની સરસ સફાઈ થઈ ગઈ છે, વચ્ચે પારો કરી દીધો છે પણ સફાઈ બહુ સરસ કરી છે અસલમ. અને ઘેરું ચૂનો એ પણ બધું થઈ ગયું છે આંબાઉને, જે થળિયાઓમાં ચૂનો કરવાનો હોય એ થઈ ગયો છું. હજુ બે દિવસ હું એ રોકાવાનો છું. આ રીતનું સરસ અત્યારમાં ઝાકળ એટલો સરસ છે, જો આ ઝાકળ છે બહુ સરસ, પવન પણ સરસ છે, ભૂર પવન ઠંડો ઠંડો એકદમ સરસ વાતાવરણ છે. નવું વર્ષ છે, નૂતન વર્ષ અભિનંદન છે. મિત્રો આ જે ભૂર પવન છે એનું પણ એક વિજ્ઞાન છે, એનું એક ભૂગોળ છે. આપણો જે હિન્દ મહાસાગર છે ભારતના નૈઋત્ય દિશામાં, એ નૈઋત્ય દિશાના હિન્દ મહાસાગર ઉપરથી ઉઠતા આ પવનો એપ્રિલ મે જૂન અને ઠેઠ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી એ ઈશાન દિશા તરફ જાય છે. એ ઈશાન દિશા, ઈશાનનો માર્ગ, એને આપણે નૈઋત્યના જે પવનો, નૈઋત્ય તરફથી આવતા પવનો, સમુદ્ર ઉપરથી આવતા પવનો ભેજ લઈને આવે છે, સખત ભેજ હોય છે, એના કારણે આપણું ચોમાસું સંભવ બને છે, વાદળો બને છે આકાશની અંદર, અને એને ભેજીને વાદળમાં પરિણિત કરીને એ વરસાદ વરસાવતો વરસાવતો ઠેઠ અફઘાનિસ્તાનની હિન્દુ ઘાટની પર્વતમાળા ઉપર થઈ અને યુરોપ અને એશિયાને જોડતી જે યુરોકાની પર્વતમાળા છે હિમછાદિત ત્યાં સુધી પહોંચે છે. આની ઉપર તો કાલિદાસે એક વાર્તા લખી છે, એક પ્રેમ કહાની લખી છે, એક મહાકાવ્ય લખેલું છે મેઘદૂત. આ મેઘદૂતની અંદર આ નૈઋત્યના પવનો જે વાદળો બનીને જાય છે એના દ્વારા જ એક એના પ્રેમીને સંદેશ પહોંચાડવાની વાર્તા છે મેઘદૂત. મેઘને જ દૂત બનાવે છે આવી એક વાર્તા છે. પણ એ યુરોકાની પર્વતમાળા ઠંડી છે, આ પવનો જે આપણા માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી આ પવનો જે જતા હોય છે એ પવનો ત્યાંથી ઠંડા થઈને સુખા થઈને તીક્ષ્ણ થઈને પાછા ફરે છે. અને જે પાછા ફરે છે ને જ્યારે યુરોકાની પર્વતમાળા ઉપરથી જે આ પવન એ ખૂબ ઠંડા ગાળ જેવા હોય છે, એને આપણે ભૂર પવન કહીએ છીએ. અને જે આપણો અહીંથી એપ્રિલ મહિનાની અંદર પહેલો સૈનિક ઉપડ્યો હોય છે હિન્દ મહાસાગરનો, એ યુરેકાની પર્વતમાળાને અડીને પાછો શ્રાવણ મહિનાની રાત્રે કાનનો જન્મ થાય છે. આઠમ સુદ રાત્રે આપણે જન્માષ્ટમીની રાત્રે કાનનો જન્મ, એવી એક લોકવાયકા છે કે કાનનો જન્મ અને ભૂરનો જન્મ એક સાથે 12 વાગે રાત્રે 12 વાગે થાય છે. એટલે ખરેખર તો શું છે કે જે ભૂર પવન આમ ગયો હોય છે, સોરી આ નૈઋત્યનો પવન આમ ગયો હોય છે એ પાછો આ દિશામાંથી આવે ત્યારે ઈશાન દિશામાંથી આવે એને આપણે ભૂર પવન કહીએ છીએ લોકવાયકામાં, અહીંયા કાઠિયાવાડમાં કે ભૂર પવન આવ્યો. અને એમ કહેવાય કે ભૂર પવન આવે ને એટલે તંદુરસ્તી આવે, શિયાળો આવે, શિયાળો લઈને આવે છે, ઠંડકતા લઈને આવે છે. પવનો યુરેકાની પર્વતમાળા એટલી સખત ઠંડી છે, -ડિગ્રી તાપમાન છે, એમાં થઈને પાછું આવે છે એટલે સૂખા પવન હોય છે. અહીંયા ચોમાસું ઉગ્યું હોય છે, ચોમાસાને કારણે ખૂબ ભેજ વાયરસ બેક્ટેરિયા આવો રોગસાળો વધ્યો હોય છે, કારણ કે ફૂગ છે એ ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં એને માફક આવે છે. આ બધી જ ફૂગ માણસના શરીરની અંદર વૃક્ષ વનસ્પતિ ઉપર આ ફૂગ વધી ગઈ હોય છે, આ ફૂગને મારવા માટે આ ભૂર પવન કાફી બની જાય છે. કારણ કે ભૂર પવન જ્યારે આવે છે ને ત્યારે ભેજને સૂકવી નાખે છે, ફૂગને સૂકવી નાખે છે, બેક્ટેરિયા વાયરસને મારી નાખે છે. આપણી ચામડી પણ જ્યારે ભૂર પવન આવે ને એટલે તરત આપણને આ ઓઠની અંદર ને હાથની અંદર આપણા આખા શરીરની અંદર ચામડી ખેંચાવા લાગે છે, કારણ કે ભેજને સૂકવે છે. અને આ જ્યારે ભૂર પવન સખત નવેમ્બર ડિસેમ્બર મહિનામાં, ખાસ તો ડિસેમ્બર મહિનામાં પવન એકદમ ચૂસવાટા મારતો હોય છે ત્યારે તો એટલો બધું પાણી સૂકવે છે કે જમીનના જે પતાળની અંદર એક એક ફૂટ રોજનું, 24 કલાકના રોજનું એક એક ફૂટ પાણી નીચું જાય છે, સૂકવી નાખે છે, પતાળનું પાણી પણ સૂકવી નાખે છે. એટલે એક રીતે આમ જોઈએ
તો ભૂર પવન આ કુદરતનું એક અદ્ભુત સંરચના છે. નૈઋત્યના પવનો એના રસ્તેથી જાય છે, એના એક રસ્તાઓ નિશ્ચિત છે અને પાછા ફરે છે. જાય છે ત્યારે એ ઉનાળાના માર્ગમાંથી જતા હોય છે, ઉનાળાના વાતાવરણમાંથી અહીંથી ગરમ પવનો પસાર થઈને જતા હોય છે, વરસાદ વરસાવતા જાય છે, પણ પાછા ફરે છે ત્યારે ઠંડા થઈને આવે છે અને શિયાળો લઈને આવે છે. ખરેખર આ ભૂર પવન છે ને એ જે શિયાળો છે એની સખત જેમ પરિસીમા કહેવાય ને કે એકદમ ટોપ કક્ષાના ભૂર પવન ડિસેમ્બર મહિનામાં હોય છે. અત્યારે નવેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે, પવન ચાલુ જ છે. જોકે આમ તો કાનનો જન્મ થાય ને તેથી તમને ભૂરની લહેર રાત્રિના 12-2 વાગે તમે અગાસી ઉપર જાઓ તો એ લહેર આપણને અનુભવાય છે. ભૂર પવન સખત રીતનો તો સવારના પહોરમાં નવેમ્બર ડિસેમ્બરમાં ધૂળની ડમરી ચડાવતો હોય છે અને એટલો બધો ભેજ સૂકવી નાખે છે કે આકાશને પણ બ્લુ કરી નાખે છે. શિયાળાનું આકાશ તમે જોજો એકદમ બ્લુ હશે, કારણ કે બધી જ જગ્યાએ એ ભેજને સૂકવી નાખે છે, બારી નાખે છે, ભસ્મ કરી નાખે છે અને સરસ મજાનું આરોગ્ય લઈને આવે છે. એટલે આ ભૂર પવન અત્યારે સરસ મજાનો ચાલે છે, એકદમ આહલાદક આ પવન હોય છે, રમણીય પવન હોય છે અને માણવું એ મજા આવે છે. પ્રકૃતિ સાથે આપણું ગાઢ સખણ છે. આવા ભૂર પવનની અંદર જ માનવ જાતનો જે એક કોષીમાંથી બહુ કોષીય અનંત કોષીય થયેલો છે આ માણસ, આ શરીર, એ આપણે આ બધામાંથી પસાર થયા છીએ અને આપણે માણેલું છે. એટલે જ્યારે જ્યારે પણ આ ભૂર પવન, હું તો શિયાળામાં જ્યારે પણ વાળીએ હોઉં ત્યારે વહેલો ઉઠી નાના ભૂર પવનને સખત રીતનો માણું, ધૂણો કરતો હોઉં, ધૂણાથી તાપીએ અને ગાઢ સખણ છે પ્રકૃતિ સાથેનું માણીએ. આપણે હું થોડીક દિશાઓ પણ અહીંથી બતાવીશ. અત્યારે સવારનો સમય છે આ અને મસ્ત વાતાવરણ છે. ગીરમાં મિત્રો આવો ત્યારે આ વાતાવરણને માણજો, અમારા ફામે પણ આવજો, અમે વ્યવસ્થા કંઈક ગોઠવો છો. બહુ સારા માણસો અને પ્રકૃતિ પ્રેમી માણસો છે, એના માટે ખરેખર આ કુદરતી જે પ્રકૃતિ છે માણવા જેવી છે. સખત પવન લાગે છે અત્યારે.